Hi friends, अपने previous page में file menu, view menu बताना options अपने यार छोटा होता, सेम आ notepad में, तो हमें यहाँ पर format menu में इसे learn करना चाहिए, but एडी पहला is write the date name and roll number, okay? Now let's start format menu. Notepad में शाब्दिक माहिती नो प्रकार style अनेक कद बदलवा चेवा कार्यों करवा मटे format menu नो उपयोग थाई चे. શેમાં ઉપયોગ થાય ફોર્મેટ મેનુનો તો કે આપણે જે ટાઈપ કર્યું છે એનો પ્રકાર બદલાવવા સ્ટાઈલ બદલાવવા સાઈઝ બદલાવવા એવા કાર્યો માટેનો ઉપયોગ થાય છે ફર્સ્ટ છે વર્ડ વેબ આ વિકલ્પની મદદથી કન્ટેન્ટ વિન્ડોમાં લખાણ ટાઈપ કરતા વિન્ડો લાઈન પૂરેપૂરી ભરાઈ જાય ત્યારે બાકીનું લખાણ આપમેળે પછીની લાઈન પર લાવી શકે છે આ ઓફ હોય ત્યાં સુધી એવું થતું નથી પણ જ્યારે આ રીતનું થાય ઓન થઈ જાય અહીં આપણે વર્ડ વેબ ઓપ્શનને ઓન કરીએ એટલે શું થશે तो के ए जे लखाण छे आप मेळे बाकी बीजी जे लाइन छे एमां आवी जशे फॉन्ट आ विकल्पनी मददथी सिलेक्ट करेल माहितीना फॉन्टनो प्रकार कद अने स्टाइल बदली शकाय छे फॉन्टमां शुं छे फॉन्ट एटले के अक्षर तो के माहिती जे छे एना फॉन्टनो प्रकार कद अने स्टाइल ने बदली शकाय छे पछी छे हेल्प मेनू आ मेनू द्वारा नोटपेड विंडो तेमज तेना कमांड ने लगती हेल्प મેળવી શકાય છે કયું મેનુ છે હેલ્પ મેનુ કહેવાથી શું થાય તો કે એના કમાન્ડને લગતી આપણને કોઈ ખબર ના હોય અહીંયાથી ઇન્ફોર્મેશન લીધી આપણે થિયરી ભણ્યા પણ પ્રેક્ટિકલ કરવા ગયા હોય ત્યારે આપણને એમ થાય કે આનો શું યુઝ હશે વર્ડ વેબનો આપણે હેલ્પ મેનુમાં એના કમાન્ડને લગતી માહિતી લઈ શકીએ છીએ પછી છે વર્ડપેડ વર્ડપેડ એ શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર છે જેના દ્વારા દસ્તાવેજને આકર્ષક સુંદર અને વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકાય છે આ ઉપરાંત નોટપેડ દ્વારા વર્ડપેડમાં વધારે ઉપયોગમાં સવલતો આપવામાં આવે છે કઈ તો કે વર્ડપેડમાં દસ્તાવેજની માહિતી હાંસિયાની જમણી બાજુ ડાબી બાજુ કે મધ્યમાં ગોઠવી શકાય છે વર્ડપેડમાં શું છે દસ્તાવેજની માહિતી જે ડોક્યુમેન્ટ છે એને આપણે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ કે મિડલમાં સેન્ટરમાં ગોઠવી શકીએ છીએ પછી વર્ડપેડમાં રૂલર લાઈનની સગવડ હોવાથી જરૂરી હાસ્ય તેમજ શેપ ગોઠવી શકાય છે વર્ડપેડ માં દસ્તાવેજ જરૂરી ચિત્ર ઉમેરી શકાય છે અને માહિતીને યાદી સ્વરૂપે દર્શાવી શકાય છે આવું આપણે નોટપેડ માં કરી શકતા નહોતા એમાં જેમ લખાતો એમ જ લખી શકાય એમાં આપણે કોઈ પણ લેટર લખવાનો હોય તો લેટર માં એડ્રેસ છે જે આ સાઈડ રાઈટ સાઈડ હોય ઉપરની સાઈડ સાઈડમાં હોય તો એ તમારે લખવું હોય તો નોટપેડ માં થતું નહોતું પણ વર્ડપેડ માં શું કે તમે એડ્રેસને જે અલાઈન રાઈટ ટેક્સ એવું ઓપ્શન આપી દો એટલે એની સાઈડ લખાઈ જાય તો આપણે વર્ડપેડ પ્રોગ્રામ વિશે લર્ન કરવું છે તો પહેલા શું કરવાનું વર્ડપેડ પ્રોગ્રામ શરૂ કરવાની રીત મેં શું કીધું તો સ્ટેપ 1 2 3 સેમ જ હશે સ્ટાર્ટ બટન ઓલ પ્રોગ્રામ અને એસેસરીઝ અને એસેસરીઝ નો સબ મેનુ હતી વર્ડપેડ સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરો આ આપણે પૂછાય ને તો એક્ઝામ માં કે નોટપેડ ઓપન કરવાની રીત કેલ્ક્યુલેટર ઓપન કરવાની રીત વર્ડપેડ ઓપન કરવાની રીત તો શું કરવાનું એટલું યાદ રાખવાનું ફોર સ્ટેપ આવે થ્રી સ્ટેપ સુધી એસેસરીઝ વિકલ્પ પર માઉસ પોઇન્ટર લઈ જતા જોવા મળતા એક સબમેનુમાંથી એટલું સરખું જ આવે આ ખાલી વર્ડ તમારે ચેન્જ કરવાનું કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટર વિકલ્પ પર નોટપેડ હોય તો નોટપેડ અને અહીંયા શું છે વર્ડપેડ આપણે જોઈએ સ્ટેપ વન શું છે સૌ પ્રથમ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ ઓલ પ્રોગ્રામ વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ એસેસરીઝ વિકલ્પ પર ક્લિક કરતા માઉસ પોઇન્ટર લઈ જતા જોવા મળતા એક સબમેનુમાંથી વર્ડપેડ વિકલ્પ પર ક્લિક કરો જેથી સ્ટેપ ફોર વર્ડપેડ ની સ્ક્રીન જોવા મળશે આ શું છે ટાઇટલ બાર આ ત્રણ કંટ્રોલ પેનલ અહીંયા ડોક્યુમેન્ટ નેમ છે મેનુ બાર ફાઇલ એડિટ વ્યૂ ઇન્સર્ટ કોમેન્ટ એન્ડ હેલ્પ સ્ટેન્ડર્ડ બાર જેમાં અલગ અલગ આઇકન્સ આપેલા છે પછી ફોર્મેટ બાર જેમાં અહીંયા છે કેવા વર્ડ ફોન્ટ સ્ટાઇલનો યુઝ કરો છો અલગ અલગ આવે છે ગુજરાતીમાં તો શ્રુતિ આવે પછી ટાઈમ્સ ન્યુ રોમન પછી અલ્જેરિયન એવી રીતના પછી તમારે વર્ડ કેટલી સાઈઝના રાખવા છે બહુ મોટા રાખવા છે ટેન સુધીના રાખવા છે ટ્વેલ્વ સુધીના પછી વેસ્ટર્ન પછી છે બોલ્ડ ઇટાલિક અને અંડરલાઇન પછી પેઇન્ટ પછી લાસ્ટમાં બુલેટ છે આ શું છે રૂલર પછી છે કન્ટેન્ટ વિન્ડો જ્યાં આપણે લખીએ છીએ આ કર્સર છે શું લખ્યું છે ધીસ ઇઝ અ ટેક્સ્ટ એડિટર ટેસ્ટ સ્ટેટસ બાર ફોર હેલ્પ પ્રેસ એફ વન કોઈ હેલ્પ જોતી હોય તો એફ વન ને પ્રેસ કરવાનું
वर्डपेड नो उपयोग करवा माटे वर्डपेड मा पत्र लेटर टाइप करी फॉर्मेट बार नो उपयोग करी सुंदर अने आकर्षक बनावो। सो स्क्रीन पर फॉर्मेट बार ओपन ना होय तो व्यू मेनू माथी